नमस्कार मित्रों, स्वागत छे तमारो अमारी चैनल गर्वो गुजरात मा। सातम आठम पछी हवे नवरात्रि त्यौहार आवी रह्यो छे, त्यारे आ वर्षे मेघराजा नवरात्रि बगाड़ी सके तेवी शक्यताओ जोवा मळी रही छे, जेना कारणे खेलैयाओ अने नवरात्रिना रसिकोने अनेक सवालो उभा थई रह्या छे। छेला बे वर्षथी कोरोनाना कारणे नवरात्रिना त्यौहारो केटलीक बंधणी साथे राखवामां आव्या हता, परंतु आ वर्षे छूटछाटो थी नवरात्रि रमवानी केटलीक इच्छाओ हती, परंतु मेघराजा तेनी ऊपर पाणी फेरवशे एवुं लागी रह्युं छे। मित्रों, तमने जणावी दईए के ऑगस्ट महिनाना छेला बे दिवस एटले के 30 अने 31 ऑगस्टना रोज राज्यना अनेक विस्तारोमां भारे वरसादनी आगाही करवामां आवी छे। साथे ज उत्तर गुजरात सहित मध्य गुजरातमां कच्छना विस्तारोमां भारे वरसाद आवी शके छे। सौराष्ट्र दक्षिण गुजरातना विस्तारोमां पण भारे वरसादनी शक्यताओ छे। बीजी तरफ सप्टेम्बर महिनामां धोधमार वरसाद वरसी शके तेवी आगाहीओ जाहेर करवामां आवी रही छे। बीजी तरफ सप्टेम्बर महिनामां 12 थी लईने 13 तारीख सुधी, ज्यारे बीजी तरफ 17 થી લઈને 22 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં ભારે વરસાદ પડશે અને રાજ્યમાં ભારે વરસાદની આગાહીના એંધાણો વ્યક્ત કરવામાં આવી રહ્યા છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 3 દિવસ એટલે કે 31, 1 અને 2 ના દિવસે વરસાદની આગાહી નહિવત પ્રમાણમાં છે। હાલમાં રાજ્યમાં વરસાદ પડવાનું ઓછી શક્યતાઓ છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ નોંધાઈ શકે છે તેવી આગાહીઓ પણ જાહેર કરાઈ ચૂકી છે। ખાસ કરીને અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદ વરસી શકે તેવી શક્યતાઓ છે અને શહેરમાં ભારે વરસાદની આગાહીઓ નહિવત છે। રાજ્યમાં લગભગ ચોમાસાની સિઝનમાં 100.85% વરસાદ થઈ ચૂક્યો છે। આ વર્ષે સમગ્ર ગુજરાતમાં ખૂબ જ સારો વરસાદ થયો, કેટલીક જગ્યાએ જળાશયો ઓવરફ્લો થઈ ગયા છે અને ખેતરોના કૂવામાં પણ પાણી સારી રીતે આવી ગયો છે। સારા વરસાદને કારણે નદી અને તળાવની જળસપાટીમાં પણ વધારો થયો છે। આ વર્ષે ખૂબ જ સારો વરસાદ થવાથી ગરમીમાં પાણીની સમસ્યા ઉદ્ભવશે નહીં, પરંતુ હજી પણ વરસાદ ગયો નથી, રાજ્યમાં વરસાદ હજુ પણ આવવાની સંભાવનાઓ છે। હવામાન વિભાગે અનુમાન લગાવ્યું છે કે આવનારા 5 દિવસોમાં રાજ્યમાં સામાન્ય વરસાદ થશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આવનાર દિવસો માટે વાતાવરણ કેવું રહેશે અને કેટલું તાપમાન રહેશે તે અંગે માહિતગાર કર્યા છે। મિત્રો, અંબાલાલ પટેલે થોડા દિવસ પહેલાં જ વરસાદ અંગે આગાહી કરી હતી। તેમાં અંબાલાલ પટેલે કહ્યું હતું કે 30 ઓગસ્ટ અને 31 ઓગસ્ટના રોજ વરસાદનો ફરીથી એક નવો રાઉન્ડ શરૂ થશે અને આ રાઉન્ડ સપ્ટેમ્બર મહિનાના પહેલા વીક સુધી જોવા મળશે। મિત્રો, ઓગસ્ટ મહિનાના અંતમાં ઉત્તર પૂર્વ ગુજરાતમાં વરસાદ જોવા મળશે, જેમાં મહેસાણા, બેચરાજી, પંચમહાલ, કચ્છ તેમજ સૌરાષ્ટ્રના કોઈક વિસ્તારોમાં તેમજ દક્ષિણ ગુજરાતના કોઈક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ જોવા મળશે। મિત્રો, જ્યાં પણ વરસાદ પડશે ત્યાં મધ્યમ વરસાદ જોવા મળશે, ભારે વરસાદની કોઈ પણ આગાહી કરવામાં નથી આવી। અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી જાહેર કરી છે કે અરબ સાગર અને બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું છે, જેના કારણે ગુજરાતનું વાતાવરણ બદલાશે અને ગુજરાતના કોઈક કોઈક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવનાઓ છે। 31 ઓગસ્ટથી સપ્ટેમ્બર મહિનાના પહેલા વીક સુધી વરસાદ પડવાની સંભાવનાઓ છે। હવામાન વિભાગના નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે 8-11 સપ્ટેમ્બરની વચ્ચે વરસાદ પડશે તેવું જણાવ્યું છે। ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો પણ વરસાદ જોવા મળશે। મિત્રો, ગુજરાત રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામશે તેવા સમાચારો સામે આવી રહ્યા છે। થોડા દિવસો બાદ ફરી એકવાર વરસાદી માહોલ શરૂ થાય તેવી શક્યતાઓ છે અને ફરી એકવાર વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા ખાસ આગાહીઓ જાહેર કરવામાં આવી છે અને ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદના જોર વધવાને લઈને હવામાન વિભાગે મોટી આગાહી જાહેર કરી છે। મિત્રો, 6 સપ્ટેમ્બર બાદ વરસાદનું જોર વધશે અને વરસાદી સિસ્ટમ સક્રિય થતાં હળવાથી લઈને મધ્યમ વરસાદ પડવાની આગાહી જાહેર કરવામાં આવી છે। નવી વરસાદી સિસ્ટમો સક્રિય થતાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ધમાકેદાર વરસાદ થશે તેવી આગાહી જાહેર કરવામાં આવી છે અને સાથે જ અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદ વરસી શકે છે। મિત્રો, આ નવી સિસ્ટમોને કારણે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે અને નવી બે સિસ્ટમ સક્રિય થતાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં સારો વરસાદ પડશે। એની સાથે કુલ 78 તાલુકામાં વરસાદે રમઝટ બોલાવી છે, ત્યારે આજે હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી લઈને મધ્યમ વરસાદ થશે।
એના સિવાય અંબાલાલ પટેલ દ્વારા એક મોટી આગાહી જાહેર કરવામાં આવી છે, તેમાં તેમણે જણાવ્યું છે કે મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થવાની સંભાવના છે। 6 સપ્ટેમ્બર સુધીમાં મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવનાઓ છે। એની સાથે રાજ્યના અમુક વિસ્તારોમાં 6 થી 7 ઇંચ જેટલો વરસાદ પડશે, જ્યારે તાપી અને નર્મદા નદીના જળસ્તર પણ વધી જશે। મિત્રો, તમને જણાવી દઈએ કે એક આગાહી એવી પણ કરવામાં આવી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં 100 ઇંચથી લઈને 500 ઇંચ સુધીનો વરસાદ પડશે। મિત્રો, આ આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે એક નવી સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે ખૂબ જ ઝડપથી પવન ફૂંકાશે અને ગુજરાતમાં 500 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે તેવી આગાહીઓ જાહેર કરવામાં આવી છે। મિત્રો, આ આગાહીઓ ખોટી લાગી રહી છે, કેમ કે સપ્ટેમ્બર મહિનામાં 500 ઇંચ જેટલો વરસાદ પડે એવું શક્ય નથી। તો મિત્રો, તમને શું લાગે છે કે સપ્ટેમ્બર મહિનામાં 500 ઇંચ વરસાદ પડશે કે નહીં? તમારા મંતવ્યો અમને કોમેન્ટના માધ્યમથી તમે જણાવી શકો છો। મિત્રો, હવે જો સપ્ટેમ્બર મહિનાની 10 તારીખની વાત કરીએ તો 10 તારીખ સુધીમાં દક્ષિણ ગુજરાતમાં પણ અતિ ભારે વરસાદ થવાની શક્યતાઓ છે, જ્યારે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે। મિત્રો, તમને જણાવી દઈએ કે ગુજરાતમાં અનેક વિસ્તારોમાં હવામાનનો પલટો આવ્યો છે, ત્યારે હવામાન વિભાગ અને હવામાન શાસ્ત્રીઓ દ્વારા વરસાદને લઈને આગાહીઓ જાહેર કરવામાં આવી છે, જેમાં આવનાર 6 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર દરમિયાન મહિનાના પહેલા અઠવાડિયા સુધીમાં સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ પડશે। ઉત્તર ગુજરાત, કચ્છ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદથી લઈને ભારે વરસાદ નોંધાઈ શકે છે। મિત્રો, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ વરસી શકે તેવી શક્યતાઓ છે। બીજી બાજુ સપ્ટેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં મેઘરાજા વરસાદનું કહેર મચાવી શકે છે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। અને અંબાલાલ પટેલની પણ આગાહીઓ સામે આવી હતી, જેમાં તેમણે ઓગસ્ટ મહિનાના છેલ્લા દિવસો અને સપ્ટેમ્બર મહિનાના 5 દિવસો એટલે કે 1 થી લઈને 5 તારીખ સુધી વરસાદને લઈને મોટી આગાહી જાહેર કરી હતી। તો મિત્રો, આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો? તમારા મંતવ્યો અમને કોમેન્ટના માધ્યમથી તમે જણાવી શકો છો। અને જો તમે અમારી ચેનલ ગર્વ ગુજરાત ઉપર નવા છો તો અમારી આ ચેનલ ગર્વ ગુજરાતને આજે જ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે બેલ આઇકોન છે એને પણ ઓન કરી નાખો, જેથી કરી અમે કોઈ રસપ્રદ અને નોલેજેબલ વિડીયો અપલોડ કરીએ તો તેની માહિતી સૌથી પહેલાં તમને મળી જાય અને તમે અમારો એક પણ વિડીયો મિસ ન કરી શકો। માટે આજના આ વિડીયોને લાઇક અને શેર કરો અને અમારા આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં જે બેલ આઇકોન છે તેને પણ ઓન કરી નાખો, જેથી કરી અમે કોઈ રસપ્રદ અને નોલેજેબલ વિડીયો અપલોડ કરીએ તો તેની માહિતી સૌથી પહેલાં તમને મળી જાય અને તમે અમારો એક પણ વિડીયો મિસ ન કરી શકો। તો મિત્રો, આપણે ફરી મળીશું આવા જ એક સરસ વિડીયોની સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।